અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખીજડીયામાં દીપડો અચાનક દેખાતા લોકોમાં ભય ફેલાયો છે, ત્યારે વન વિભાગને જાણ કરાતા પકડવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ દીપડો ભાગી જતા લોકોમાં ભય ફેલાયો હતો. બીજી બાજુ ખીજડીયાના ઉપસરપંચ ભૈલુભાઈ વાડાએ જણાવ્યું હતું કે બગસરાના સિલાણા ગામના ખેડૂતને બે દિવસ પહેલા ઈજા કરેલી, તેમજ એક બકરાનું મારણ કર્યા બાદ ફરી ખીજડીયા ગામે અચાનક એક મકાનમાં સવારે દીપડાની જાણ ગામ લોકોને થતાં વન વિભાગને જાણ કરવામાં આવી, ત્યારે આવા વરસાદી વાતાવરણમાં પણ એક પળની રાહ જોયા વગર જ વન વિભાગના DFO ગોદિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામે જઈને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું, પરંતુ દીપડાને ઝડપી પાડવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવેલ પણ દીપડો ભાગી ગયો, જેથી લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે ગામના લોકો અને સરપંચ દ્વારા જણાવાયું કે વન વિભાગના અધિકારીઓ પાંજરું મૂકે અને દીપડાને ઝડપી પાડવામાં આવે. અંતે ભૈલુભાઈ વાળાએ જણાવ્યું કે આ વિસ્તારમાં દીપડો દેખાતા વિદ્યાર્થીઓને સ્કૂલે જવા આવવામાં પણ ભય ફેલાવશે, જેથી વન વિભાગ દ્વારા તત્કાલીન ધોરણે આ વિસ્તારમાંથી દીપડાને ઝડપી પાડે તેવી માંગ કરી હતી.